જામનગરમાં સુપ્રસિદ્ધ શ્રી બાલા હનુમાન મંદિરે આજે અયોધ્યામાં શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના લાઈવ પ્રસારણની વ્યવસ્થા કરવામાં આવી હતી, જેનો હજારો રામભક્તોએ લાભ લીધો હતો. અનેક મહાનુભાવો દર્શનાર્થે આવ્યા હતા. એસપી પ્રેમસુખ ડેલુ સહિતના પોલીસ અધિકારીઓએ પણ ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આ પાવન દિને જ શ્રી બાલા હનુમાન મંદિરે અંટકૂટ ઉત્સવનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. અંટકૂટ ઉત્સવ તથા મહાઆરતીના દર્શનનો લાભ લેવા માટે ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. અયોધ્યામાં શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની જામનગરમાં પણ ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી હતી. વિવિધ જગ્યાએ વિવિધ સંસ્થાઓ સ્વયંસેવકો દ્વારા વિવિધ પ્રકારના આયોજનો કરવામાં આવ્યા હતા. શહેરની બજારો અડધો દિવસ સજ્જડ બંધ રહી હતી. ચાંદી બજારમાં પણ લોકડાયરા ભક્તિ સંગીતનો કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન નિલેશભાઈ કગથરા, સ્થાનિક કોર્પોરેટર ધીરેનભાઈ મોનાણી સહિતના સત્તાધીશો પણ ભક્તિ સંગીતના તાલે ઝૂમી ઉઠ્યા હતા. અયોધ્યામાં શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણીને અનુલક્ષીને જામનગરમાં રોયલ પુષ્પ પાર્કમાં પૂર્વ મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા હકુભા દ્વારા મહાઆરતી સહિતના ધર્મકાર્યોનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર વિસ્તારમાં રંગોળીઓ કરી દીવડા પ્રગટાવવામાં આવ્યા હતા. હકુભા સાથે શાસક પક્ષના નેતા આશીષભાઈ જોશી તથા કોર્પોરેટર મેરામણભાઈ ભાટુ સહિતના આગેવાનો અને સ્થાનિકો ધર્મકાર્યમાં જોડાયા હતા. જામનગર ડેન્ટલ એસોસિએશન એટલે કે જેડીએ દ્વારા અયોધ્યાના શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પર્વની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. શ્રી બાલા હનુમાન મંદિરે વ્યસન મુક્તિ અંગે જાહેર અપીલ કરતા પેમ્પ્લેટ્સનું વિતરણ કરવામાં આવ્યું હતું. એસોસિએશનના મેમ્બર્સ અખંડ રામધૂનમાં પણ જોડાયા હતા. ઉલ્લેખનીય છે કે આ અપીલમાં વ્યસનની સરખામણી રાવણ સાથે કરી એ રાવણને આ પાવન અવસરે રામને સોંપી દેવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. ડોક્ટર્સ દ્વારા પાવન અવસરે કરવામાં આવેલ આ માર્મિક અપીલ નિર્વ્યસની થઈ રામ તત્વને જીવનમાં આત્મસાત કરવાની પ્રેરણા આપનારી છે. જય શ્રી રામ. આપણા સૌની સાથે કાલે રામ જોડાવાના છે. રામનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવાનો છે. આ ક્ષણની આપણે વર્ષોથી રાહ જોઈ રહ્યા હતા. કેટલાય વર્ષોનો ઇતિહાસ તપાસી લઈએ તો કદાચ આ પહેલો એવો રવિવાર હશે જ્યારે લોકો સોમવારની રાહ જોવે છે. જામનગર ડેન્ટલ એસોસિએશન આપ સૌને આ પ્રસંગે વિનંતી કરે છે કે રાવણ નામનો જે વ્યસન આપ પર હાવી થઈ ગયો હોય એને આવતીકાલે જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થાય ત્યારે રામને સોંપી દો અને પછી ક્યારેય પણ એ જીવનમાં ફરી ના આવે એની રામને ખાતરી આપો, વચન આપો. અમે જામનગર ડેન્ટલ એસોસિએશન આપ સૌને ફરી ફરી વિનંતી કરીએ છીએ કે આપ સૌ અમારી સૌની એક જવાબદાર નાગરિક તરીકે અમે જે ફરજ નિભાવી છે એ ફરજનો યોગ્ય પડઘો આપશો. થેન્ક યુ. જય શ્રી રામ. જામનગરમાં કોર્પોરેટર ડિમ્પલબેન રાવલ દ્વારા ભારત તિબ્બત સંઘ તથા લાયન્સ ક્લબ ઓફ જામનગર વેસ્ટના સહકારથી ડીકેવી સર્કલ પાસે 5000 દીવડાઓનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી સહિતના આગેવાનો પણ આ કાર્યમાં જોડાયા હતા. 22 જાન્યુઆરી જ્યારે સમગ્ર દેશમાં દિવાળીનો માહોલ થઈ ગયો છે અને શ્રી રામલલાના ફરી સ્થાપત્ય માટે સમગ્ર દેશમાં આજે એક ઉત્સાહ અનેરો વ્યાપી ઉઠ્યો છે ત્યારે અને આપણા માનનીય યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ દેશને આહ્વાન કર્યું છે કે 22 જાન્યુઆરીના દિવસને પણ આપણે બધાએ ફરીથી દિવાળીના દિવસની રીતે જ આપણે ઉજવીએ અને દેશમાં રામલલ્લાની જે સ્થાપના થઈ છે અયોધ્યામાં તેને આપણે ખૂબ જ સરસ રીતે વધાવીએ એ માટે ઘેર ઘેર તે દિવસે સાંજે બધાએ 5 દીવા પ્રગટાવવાનો મોદીજી આહ્વાન કરેલું છે તો અમે પણ એમની એ વાતને સ્વીકારી અને એક નાનો એવો પ્રયાસ કર્યો છે. ભારત તિબ્બત સંઘમાંથી અમે બહેનોએ
આજે વિનામૂલ્યે 5,000થી વધુ દીવાઓનો પ્રસાદ રૂપે લોકોમાં વિતરણ કરી રહ્યા છીએ, કે ઘરે ઘરે લોકો પોતાના 22 તારીખે પોતાના ઘરે દરેક લોકો સાંજે દીવા પ્રગટાવે અને આ માહોલને સુરત ખૂબ જ સરસ રીતે ઉત્સવની જેમ ઉજવે. સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.